दुबई नू सोनू यहाँ गलियों में बेचा है। अच्छा ये है बराबर ओरिजिनल। चलो तो अहीं ना सोना की दुकानों के भी देखा है ये तमने बता दिया। हेलो फूडी फेमिली नवा वीडियो साथे आज एपिसोड में आप सर बता दुबई की सीरीज में आपनु स्वागत है। हवे अत्यारे अमे आवी गया छे बधु चांदो चोकट ने बधु देखाय छे है तो आ कई जगह से राजा पड़े एम कीधो गोल्ड सुक जिसको सोना चाहिए इधर सोना लेने दुबई आ जाओ। એટલે આ જે દુબઈનો સૌથી વધારે લોકો કહેતા હોય ને કે ભાઈ દુબઈ જાવ છો તો ભાઈ સોનું લઈને આવજો, તો આ ગોલ્ડસુક એક માર્કેટ છે તો આ કઈ જગ્યાએ કેવી રીતે આવી શકાય તો એનું પહેલાં તો અમે નાવડા બેસવાના છે તો નાવડા કેવી રીતે બેસવાનું છે બધી ઇન્ફોર્મેશન એક જ દિરામની અંદર એ બધું ઇન્ફોર્મેશન તમને હવે ચલો હવે જોઈએ। હવે રાજ આપણે તો મસ્ત ઓલું ગોલ્ડ શું નહીં ગોલ્ડન ગોલ્ડસુક તો આ બધું આપણું કયું હતું એક જ દિરામ એટલે 20 રૂપિયા માં આપણને કોલીકોટ લઈ જાય નદી ની પેલી બાજુ તો એક બે દિરામ માં ત્યાં લઈ જાય એક જ દિરામ માં પર પર્સન એક દિરામ ક્યાં વાત એક દિરામ એટલે સિક્કો થયો અને આપણે ઇન્ડિયન રૂપિયા માં કહીએ 21 રૂપિયા। ચલો આવડ્યું હોય છે તો ઓકે તો આવી રીતે અંદર ત્યાં ફરી આવશે આપણને। ચલો યાકમાં બેઠા અને આમાં બેહવાની મજા આખી અલગ હો બાકી એ હા તો આવી રીતે છે ને અહીંયાની બોટ લઈને જાય આ ગોલ્ડસુક ને ત્યાં લઈ જાય ને બુર દુબઈ થી ગોલ્ડસુક ગોલ્ડસુક થી બુર દુબઈ અચ્છા અપ ડાઉન ચાલુ શટલ લે કે આપણે શટલ લે અચ્છા તો આવી રીતે જો બોટમાં બેસીને અહીંયા બધા લોકલ જે લોકો હોય એ લોકો વધારે આવતા જતા હશે ને લોકલ અમારા જેવા અચ્છા સમજાઈ ચલો આપણી બોટ હવે ડિપાર્ચર થઈ રહી છે શું કહો છો અને બીજી ખાસ વાત આ ગવર્મેન્ટ દ્વારા ચાલે આરટીએ દ્વારા રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી ગવર્મેન્ટના અંડરમાં એટલે આ જે બોટ છે બધી ગવર્મેન્ટ હેઠળ છે એટલે આમ પેલા આપણે પોતાની પર્સનલ નહીં ના પર્સનલ જે આ ડ્રાઈવર જે હોય ને જે ડ્રાઈવર એ આરટીએ દ્વારા ડ્રાઈવર બરાબર આરટીએ રાખેલો ડ્રાઈવર ઓકે અચ્છા આ જે બધા ડ્રાઈવર છે એ બધા એ લોકો અહીંયા ના છે હા યુનિફોર્મમાં છે બધા ડ્રાઈવરો બરાબર એટલે અહીંયા દુબઈની ગવર્મેન્ટ જ આ બધું કામ પ્રોવાઈડ કરી આલે છે આપણને સમજાય આ અત્યારે રાત શું કીધું આ જે સીન હા એ ત્યાં તો મોટી મોટી બિલ્ડિંગો જેટલી છે પણ આ એકદમ દેશી લો દેશી જો અત્યારે આવી તો યાકમાં મતલબ કે બોટની અંદર અમે બેસીને અત્યારે જઈ રહ્યા છો ડ્રાઇવિંગ બી રીતે મસ્ત રીતે કરી રહ્યા છે પગથી કેટલા સુધી લઈ જાય અચ્છા ત્યાં રોલેક્સ લખવી એનું નદી કઈ છે મતલબ પેલા ઓરિજિનલી ઓલી નદી છે કે પછી બનાવવાની છે નદી ને અહીંયા દરિયાનું જ પાણી આ બાજુ દરિયાની કેનાલમાં દર વખતે આ લોકો નવા નવા પાણી છોડાવતા બરાબર એટલે આ ડુપ્લિકેટ નદી બનાવી છે આ લોકો બનાવવામાં આવેલી બનાવવાની છે અચ્છા આપણે આવી ગયા છે ગોલ્ડસુક આવ્યા ને આપણે ગોલ્ડસુક હવે આપણે ગોલ્ડસુક આવી ગયા છે તો અહીંયા પણ બધા કાપડના માર્કેટ ને બધું અહીંયા છે કે અહીંયા પૂરતું છે એરું ના ના બંને બાજુ સાઈડ આવું બંને બાજુ જ છે બરાબર ટોપી ઓપી બધું લઈ જવું હોય મળી શકે ભાગમ ભાગ કરવું પડે કેમ કે ગ્રીન સિગ્નલ જેટલું હોય ને ફટાફટ ચાલવા વાળા માટે એટલું હોય ને હા લાગતું નથી હતું રાતની શું કે જન્નત છે રાજ આપણે હવે ક્યાં જે બોટમાંથી ઉતરીને આપણે રસ્તામાંથી થોડો સા જ આ બાજુ આવી ગયા છે તો આ શું આખું માર્કેટ છે એનું છે આ ગોલ્ડ સુક જે આપણે કહીએ ને દુબઈનું સોનું દુબઈનું સોનું ત્યાં ગલીઓમાંથી વેચાય
अच्छा एवं है बराबर ओरिजिनल चलो तो अहींया सोनानी दुकानों केवी देखाय छे ए तमने बतावी सोनू तो सोनू छे बाकी अहीं तो जो ગોલશોકની અંદર સોનું એટલે દરેક જગ્યાએ સોનું આ આટલું બધું તો કઈ જોયું ના હોય સોના જેવું સોનું સોનું છે ભાઈ અહીંયા અત્યારે આપણે આવી ગયા છે ગોલશોકની અંદર ગોલશોક બજાર છે આખું આપણે જે ગલી અત્યારે જોઈ હતી એ ગોલશોક નંબર 1 ગેટ નંબર 2 અને પેલી આગળ હતી 1 હા 1 બરાબર એટલે ગેટ ઉપરથી ઓળખાય ભાઈ નહીં તો આ મોટું દઈ છે ને તો આજુ બહુ મોટું આજી તો આ બાજુ અચ્છા પણ બહુ જબરજસ્ત છે બહુ જબરજસ્ત છે આ લોકોનું મેનેજમેન્ટ આ લોકોનું કામ છે ને એકદમ નેક્સ્ટ લેવલ સુધીનું છે અને આટલું મોટું સોનું ચાંદી બજાર છે પણ કોઈ એકદમ થ્રેટ નહીં કોઈ નહીં કોઈ થ્રેટ નહીં આગળ ગેટ અગાય પોલિટેશન આ પોલિટેશન આવડું 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 શું વાત છે મિત્રો સાથે આવી રીતે ફરવાની આપણા દેશમાં તો આપણા ઘરના આજુબાજુ તો મળતા હોઈએ છે પણ જ્યારે મિત્ર વિદેશની અંદર આપણે કામ કરવા નીકળ્યો હોય અને એ ટાઈમે આપણે ફરવા નીકળ્યા હોય તો કેવી આમ લાગણી કેવી ઉભરાઈ જતી હોય કે આપણે જે સ્કૂલના ટાઈમે મળતા હતા આજે વિદેશની અંદર આપણે મળીએ છીએ સ્કૂલના સમયની મસ્તી અને એનું નાટપણ આજે ફરી જીવી લીધું છે દુબઈના રસ્તા ઉપર તમને કૂતરા નહીં પણ બિલાડી જોવા મળે કેટ જોવા મળે હવે ગોલશોક ને બધી અત્તરની દુકાન ને બધું મસ્ત કમ્પ્લીટ ફરી લીધું છે અમારા સાથે બીજા પણ મિત્ર આવી ગયા શું નામ મોટા ભાઈ તમારું શુભમ શુભમ ભાઈ ક્યાંથી છો દેગામ દેગામ અરે વાહ તો હવે કઈ જગ્યાએ જવાનું છે હવે આપણે બરદુબઈ જઈશું જો આતા તો પાછા જ્યાં આતા ત્યાં પાછા જવાનું બરાબર એટલે બરદુબઈ બરદુબઈ આપણે આ ગોલશોક માં આવ્યા ગોલશોક અચ્છા તો એ અહીંયાથી પેલી એક દિરમ માં લઈ જાય હા એક દિરમ માં આબરા માં લઈ જશે આબરા હા એટલે આબરા એટલે આપણે બોટ બોટ એટલે અહીંયા લોકો આબરા કે આબરા કે હા નીચે ઉતરીને આપણે આગળ આવ્યા છે તો ભાઈ આ એકદમ આખું બધું વસ્તુ અલગ દેખાય છે શું છે મતલબ કે એરું આ એક રિસાયકલ બિન નું છે અચ્છા ડસ્ટબિન બધું રિસાયકલ થાય છે અને એની અંદર નીચે ભોયરું છે ત્યાં ડસ્ટબિનનો બધો કચરો ભેગો થાય અને રાત્રે ગાડી આવીને બધો કચરો ભરી જાય બરાબર અને દરેક વસ્તુ અલગ થઈ જાય પ્લાસ્ટિક ઓટોમેટિક ઓટોમેટિકલી અલગ થાય છે એની અંદર બધું નીચે ભોયરામાં નીચે અંદર એ રીતે મશીનરી લગાવેલી છે લોકો અચ્છા આમ તો આમ નોર્મલી લાગે તો પણ આ કશું છે નહીં પણ નીચે આટલું ભોયરૂમાં બધું કચરો અલગ થઈ જાય પ્લાસ્ટિક પ્લાસ્ટિક અલગ બધું અલગ થઈ જાય શું વાત છે મતલબ કે આવા અત્યારે એની અંદર કચરો નાખશે તો કમ્પ્લીટ એની અંદર બધું પ્લાસ્ટિક ને બધું અલગ થઈ જાય રાઈટ અને એ દુબઈના સેન્ટરમાં દુબઈ સેન્ટર બરાબર ચલો